મેં તમને ગણાવ્યું કે તમારા જીવનમાં 23 વર્ષ સુવામાં જવાના છે. 23 ફૂલ યર્સ. આઈ એમ કન્સિડરિંગ ટાઈમ. કેટલું ઓછું સમય આપણી પાસે છે. એમાં પછી તમે સમય ન બગાડતા એટલે વર્ક લાઈફ બેલેન્સ રાખજો. કામ કરતી રીતે તમે કામ કરો છો, પણ ફેમિલી માટેનો ટાઈમ, હેલ્થ માટે, હોબીઝ માટે, સ્પિરિચ્યુઆલિટી માટે તમે ટાઈમ ને કેમ નથી કાઢી શકતા? ખોટો ટાઈમ વધારે વેસ્ટ થાય છે. એ ગયા વર્ષે ઇલેક્શન થયું ને એમાં ડોનાલ્ડ ટ્રમ્પ અને હિલેરી ક્લિન્ટન સામસામે હતા ને, એકચ્યુઅલી બોસ્ટનમાં ઇશ્યુ જુદો હતો અને એલએમાં જુદો હતો. એ તારે બેટર મને શું ચર્ચા કરવાની? વર્લ્ડ કપ સેમિફાઇનલ્સમાં ન્યુઝીલેન્ડ સામે ઇન્ડિયા હારી ગઈ ને એમાં આટલા આટલા પ્રશ્નો હતા. હમણાં જો કદાચ વિરાટ કોહલી અહીંયા આવે તો આપણે બધાને 5-5 સલાહ આપીએ. નરેન્દ્રભાઈ આવે તો 10-10. પણ તારી કક્ષા કઈ, એ કક્ષા કઈ જુદી છે. તો અહીંયા અંડર આર્મ લેડીઝ ક્રિકેટ રમીને મોટો થયો ચોખંડામાં, અને ત્યાં 145 કિલોમીટર્સ પર આવર ની ડિલિવરી પડતી હોય, ખબર છે? ત્યાં પેસ બોલર્સ એક એક બોલ નાખે ને, એક એક ડિલિવરી 95 to 98 miles per hour. તારી જિંદગીમાં તે પેસ ફેસ નથી કરી, ખબર છે? તારી જિંદગીમાં એ ઝડપનો બોલ તે જોયો જ નથી. ફૂલ સ્વિંગ ડિલિવરી એન્ડ યુડ હેવ ટુ સે ધેટ T20 પૂરી થાય એટલે ઉભો ઉભો પાછો પાન નગર લે ચર્ચા કરે. એક્ચ્યુઅલી છે ને, જો બોલ તો આઉટસાઇડ ધ ઓફ સ્ટમ્પ જ જતો હતો, ઓફ સ્ટમ્પ પર પડીને આઉટસ્વિંગ થયેલો. અવે ફ્રોમ ધ બોડી વિરાટ કોહલીને રમવાની જરૂર જ નહોતી. આઉટસાઇડ ધી બોડી, અવે ફ્રોમ ધ બોડી, આટલું સ્લેશ મારવા જાય, કટ લાઈન ફર્સ્ટ લીગમાં જતો જ રહે. આટલી તો મને ખબર પડે છે. વાહ, તને ખબર પડે છે. તને આવતી વખતે મોકલું છું. બીજું શું તને ખબર છે? 98 miles per hour ની ડિલિવરીઝ પર ટપ્પી ખાઈને 2 ફૂટ કટ થાય. બે બોલ ફોર વન. Wow, what a start. 90 miles an hour. So Brett Lee is quickly into his work and nip and swing. Very difficult. It's an outstanding delivery. તને તો પેલો ભૂલથી ત્યાં ઉભો રાખી દઉં તો બોલર પછી ત્યાં પતાઈને જતો રહે ને, તો તું પાછા અમ્પાયરને ફરિયાદ કર કે આ કેમ એક્શન કરી કરીને જતો રહેતો હતો. ખબર પડી હું શું બોલ્યો? દેખાવું જોઈએ ને કઈ, ત્યારે અમ્પાયર કે પાછળ જો, ત્યાં 3 માંથી કશું વધ્યું ના હોય. અને ત્યાં આપણે સલાહ આપી કે આવું એક જો થાય ને, એટલે લિમિટ યોર સેલ્ફ, રિસ્ટ્રિક્ટ યોર સેલ્ફ. તમારું ડિપાર્ટમેન્ટ હોય એમાં ખૂબ ઊંડા ઉતરવું, બાકી બહુ પૃથ્વી કેટલી સ્પીડે ફરે છે તમારે ચિંતા કરવાની જરૂર નથી, ભગવાને ગોઠવી રાખ્યું છે. એટલે બીજા બહુ બધા ડિપાર્ટમેન્ટમાં લાંબી માથાકૂટ કરવાની, જે આપણી સાથે સંલગ્ન ડિપાર્ટમેન્ટમાં તમે ઊંડા ઉતરો, હેવ ડીપ નોલેજ ઓફ ઇટ. That's fine. That's your professionalism. That becomes the source of your happiness and progress. પણ જે તમારું ડિપાર્ટમેન્ટ નથી. પણ એવરી ઇન્ડિયન ઇઝ અ ફિલોસોફર. થોડીક માહિતી આવે એટલે બધી ચર્ચા કરવા માટે. એટલે એ ટાઈમ એમાં વધારે જતો રહે છે. રાત્રે 12 વાગે સુવા જાય તોય પાછો ડેટા ચાલુ કરીને વોટ્સએપ ચાલુ કરે. કંઈક છે, કંઈક છે, કંઈ નથી, તું સુઈ જા. તું સેલિબ્રિટી નથી, તું સ્વીકાર પહેલા કે હું સેલિબ્રિટી નથી. મારે રાત્રે 12 વાગે ઇન્સ્ટાગ્રામ ઉપર 2.5 મિલિયન ફોલોવર્સ નથી, એ પહેલા તું સ્વીકારી લે. એ બેઠો બેઠો સવારે ઉઠે અને પાછો મોબાઈલ આખી રાત એક તો ચાર્જ કર્યો હોય અને પથારીમાં ભેગો રાખ્યો એટલે મગજ વીક કરે. મોબાઈલ ચાર્જિંગ તમે 3 ફીટના રેન્જમાં રાખો એટલે સાયન્ટિફિકલી પ્રૂવ છે કે રેડિયેશન તમારા મગજને આખી રાત ઇફેક્ટ કરે. દૂર રાખીને ચાર્જ કર્યો, પથારાની બહાર નીકળતા પહેલા જ પાછો મોબાઈલ ખેંચીને પાછો સવારના પોરમાં પહેલું કામ આ ઓન ડેટા વોટ્સએપ.